વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે ગંગા સાતમના દિવસે લોકમાતા તરીકે પૂજનીય મહીસાગર નદીના કિનારે સમસ્ત ગ્રામજનો દ્વારા સર્વે જન કલ્યાણના અર્થે ચુંદડી મનોરથ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. તો આવો જોઈએ પાદરાથી અમારા સહાયક પ્રકાશ ચૌહાણનો એક રિપોર્ટ, જેમાં મહીસાગર નદીના કિનારેથી બીજા કિનારા સુધી 351 મીટરની ચુંદડી માતાજીને અર્પણ કરવામાં આવી. ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સમગ્ર ડબકા ગામમાં હર્ષોલ્લાસ સાથે માતાજીની પાલખી અને ચુંદડી સાથે શોભાયાત્રા ફેરવવામાં આવી હતી. સાથે સવારથી જ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સવામણ દૂધ અને સાકરનો અભિષેક કરવામાં આવ્યો. આ ઉત્સવમાં પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા અને માજી ધારાસભ્ય શ્રી જસપાલસિંહ પઢિયારે પણ હાજર રહી સૌ ગ્રામજનો સાથે અભિષેક મહાઆરતીનો લહાવો લીધો હતો. વડુ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર અને ડબકા ગામના આગેવાન એવા પ્રદ્યુમ્નસિંહ ચૌહાણ, ડબકા ગામના સરપંચ મહેશભાઈ જાદવ સાથે જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, પાદરા તાલુકા ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવ, સાગર ભારતી સીમા જાગરણ મંચની ટીમ સાથે સમગ્ર ગામમાંથી અને આજુબાજુના ગામમાંથી માતાઓ, બહેનો, વડીલો, નાના ભૂલકાઓ ઉત્સાહભેરા ઉત્સવને મનાવ્યો હતો. ઉત્સવના અંતમાં ગ્રામજનો દ્વારા નદીમાં દીવડા તરતા મૂકી સર્વેજનના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.